My
નો ગુણાકાર થાય તો નિશાની હંમેશા કેવી આવશે? માઇનસ. માઇનસ એક્સ વાય. હવે ત્રીજું પદ કયું છે? વાય વર્ગ. એની નિશાની કેવી છે? પ્લસ. હવે આ પદ કૌંસની અંદર છે, હવે એની બહાર, કૌંસની બહાર તમને કઈ નિશાની આવી છે? માઇનસ ની. હવે એ માઇનસ ની નિશાની આ વાય વર્ગ જે પદ આવ્યું છે આપણને એને લાગુ પડશે. એની સાથે જે પ્લસ નિશાની છે એની સાથે ગુણાકાર થઈને કેવી નિશાની મળશે? અહીંયા માઇનસ વાય વર્ગ. તો હવે આપણે શું કરવાનું? તો કે આનું સરળ સાદુરૂપ આપી દેવાનું છે. તો આપણે પેલા એક્સ વર્ગ જેનો ચલ હોય એવા પદોને પાસ પાસે ગોઠવશું. તો પહેલું પદ છે ટુ એક્સ વર્ગ. હવે આ જો તમે આખી પદાવલીમાં બીજું એક્સ વર્ગ વાળું પદ તમને ક્યાંય દેખાય છે? તો કે હા, આવ્યું. એની નિશાની કેવી છે? માઇનસ એક્સ વર્ગ. હવે એક્સ વર્ગ વાળા બધા પદો આવી ગયા છે. હવે બીજું શું છે? તો કે થ્રી એક્સ વાય, જેના ચલ એક્સ વાય હોય તેવા પદોને આપણે પાંચ પાસે ગોઠવી દઈએ. તો પ્લસ થ્રી એક્સ વાય. હવે જુઓ છીએ એક્સ વાય ચલ વાળું કોઈ પદ દેખાય છે? હા, પછી એક પદ છે, શું છે? માઇનસ એક્સ વાય. હવે ક્યાં ક્યાં પદ બધા છે? એક્સ વર્ગ ચલ વાળું પદ આવી ગયું, એક્સ વાય ચલ વાળા પદ આવી ગયા. હવે વાય વર્ગ જેનો ચલ હોય એવા પદ, તો માઇનસ વાય વર્ગ. હવે આ વાય વર્ગ ચલ હોય એવું બીજું એક પદ આ પદાવલીમાં છે નહીં. હવે આપણે આ બધા સજાતીય પદોનું સાદુરૂપ આપશું. તો ટુ એક્સ વર્ગ માંથી એક્સ વર્ગ બાદ કરવાના છે. તો બે માંથી એક જાય એક વધશે. ટુ એક્સ વર્ગ માંથી એક એક્સ વર્ગ બાદ કરશે, શું વધશે? અહીંયા એક્સ વર્ગ. પછી થ્રી એક્સ વાય માઇનસ એક્સ વાય. હવે જો આ બંને સજાતીય પદ છે, બંનેના ચલ સમાન છે, એક્સ વાય એક્સ વાય. હવે બંનેની નિશાની કેવી છે? વિરુદ્ધ. એકની પ્લસ છે અને એકની કેવી છે? માઇનસ. બધાને ખ્યાલ જ છે કે વિરુદ્ધ નિશાની હોય તો બંને પદોનું શું થશે? બાદબાકી. બરાબર. તો થ્રી એક્સ વાય માંથી આપણે શું બાદ કરશું? એક્સ વાય. ત્રણ માંથી એક બાદ થાય બે વધશે અને શું આવશે? ટુ એક્સ વાય. હવે આ બંને માંથી મોટું પદ કયું છે? તો કે થ્રી એક્સ વાય. એની નિશાની કેવી છે? પ્લસ. આ આપણને જે જવાબ આવ્યો એની નિશાની પણ પ્લસ લાગુ પડશે. હવે શું આવ્યું છે છેલ્લે? વાય વર્ગ. એની નિશાની માઇનસ. બરાબર છે. માઇનસ વાય વર્ગ. આ આપણને શું મળ્યું? તો કે એ. આ એ શું હતો? આ પદાવલી હતી કે જે આપણને અહીંયા રકમ આવી એમાં ઉમેરવાથી આવો જવાબ આપણને મળી જાય. તો આપણે લખશું આમ, એક્સ વર્ગ પ્લસ એક્સ વાય પ્લસ વાય વર્ગ માં એક્સ વર્ગ પ્લસ એક્સ વાય માઇનસ વાય વર્ગ. આ પદાવલી ઉમેરવાથી આપણને આ જવાબ મળી શકે. બરાબર. કયો જવાબ? ટુ એક્સ વર્ગ પ્લસ થ્રી એક્સ વાય મેળવી શકે. આવી રેવરેને આવતા. તો હવે આના જેવો જ આપણને દાખલા નંબર બી આપેલો છે. આમાં આપણે સરવાળો કરવાનો હતો કે એમાં પ્લસ કરવાનો હતો, અને આ જે બી નો બી દાખલો છે એમાં શું કરવાનું છે? તો કે એમાં માઇનસ કરવાનું છે. આપણે કોઈ એવી પદાવલી શોધવાની છે. બરાબર. તો આપણે પેલા રકમ લખી નાખશું અહીંયા ટુ એ પ્લસ એક બી પ્લસ ટેન. હવે એમાંથી એવું આપણે શું બાદ કરશું કે જેનો જવાબ આપણને મળે માઇનસ થ્રી એ પ્લસ સેવન બી પ્લસ સિક્સટીન. તો હવે અહીંયા આપણને ચલ એક્સ વાય નથી આપેલા, પણ ચલ શું આપેલા છે? એ અને બી. તો આપણે અહીંયા જે પદાવલી શોધવાની છે એ પદાવલીને શું નામ આપી દેશું? એક્સ. બરાબર. હવે આપણે આ બીજી પદાવલી શોધવી છે. બરાબર.
पहले आपने यहाँ से 2a प्लस 1b प्लस 10 हमें बराबर नहीं जमी बाजू में से पदावली छे ये पदावली बराबर नहीं डाबी बाजू में आप से तो ये निशानी कैसे थी यहाँ से तो के a माइनस लगा भी और आपका काउंस में पदावली आपने मुक्ति दे से बराबर आप जो आए ये आप ही पदावली ने माइनस निशानी लगा कर से हमें यहाँ माइनस x जो पदावली x है तो यहाँ पे शोधवानी है तो बराबर ने बीजी बाजू जा से प्लस थे जा से हमें आप यहाँ साधु काउंस तो a प्लस 8b प्लस 10 हमें यहाँ माइनस आप बताओ हमें लगा कर से तो माइनस माइनस प्लस थे जा से 3a પછી માઇનસ પ્લસ વિરુદ્ધ નિશાની તો એનું માઇનસ થશે માઇનસ 7b ફરીથી વિરુદ્ધ નિશાની પ્લસ અને માઇનસ તો માઇનસ થશે એના બરાબર શું શોધવાનું છે આપણે x હવે જેનો ચલ a હોય એવા પદોને આપણે પાસ પાસે ગોઠવી લેશું તો 2a પછી 3a હવે જેનો ચલ b એવા પદોને આપણે પાસ પાસે ગોઠવી દઈએ તો પ્લસ 8b માઇનસ 7b હવે શું વધ્યું અચળ પદ તો 10 ઓછા માઇનસ 16 બરાબર x તેથી હવે આ બંને ચલ આ સજાતીય પદો છે બંનેમાં ચલ કેવા છે સમાન હવે બંનેની નિશાની કેવી છે પ્લસ સમાન નિશાની હોય તો પદોનું શું થશે સરવાળો 3 પ્લસ 2 તો 5 થશે 2a પ્લસ 3a 5a હવે સજાતીય પદ કયા આવ્યા 8b માઇનસ 7b બંને પદોની નિશાની વિરુદ્ધ છે તો વિરુદ્ધ નિશાની હોય તો બંને પદોનું બાદબાકી થાય તો 8 માંથી સાત જાય તો 1 વધે તો 8b માઇનસ 7b એટલે શું આવે b હવે એમાં મોટું પદ કયું છે 8b 8b ની નિશાની કેવી છે પ્લસ તો અહીંયા b માટે પ્લસ આવશે હવે શું વધ્યું છે અચળ પદ તો અચળ પદની નિશાની કેવી છે બંનેની વિરુદ્ધ હવે વિરુદ્ધ નિશાની હોય તો આ બંને પદની બાદબાકી થશે તો 16 માંથી 10 બાદ કરશું તો શું આવશે 6 હવે આ બંને બાદમાંથી મોટું પદ કયું છે 16 બરાબર તો એની નિશાની માઇનસ છે તે આ બંને ધારનું પડશે આ આપણને શું મળી ગયું તો કે આખી પદાવલી આપણને મળી ગઈ છે કે જે આપણને અહીંયા મેઇન પદાવલી છે એક પદાવલી આપેલી હતી એ પ્લસ 8b પ્લસ 10 એમાંથી આપણને જે આ પદાવલી આપણે મેળવી લીધી છે બરાબર જે પદાવલી આપણે અત્યારે શોધેલી છે તે આખી પદાવલી આપણે બાદ કરવાની છે જેથી આપણને આ નંબર મળી રહેશે માઇનસ 3a પ્લસ 7b પ્લસ 16 મેળવી શકાય બધાને સમજી ગયા હોય દાખલા પહેલા કોઈ એક વસ્તુ ધારી લેવાની બરાબર જો ચલ x અને y હોય તો જે પદાવલી શોધી છે પદાવલીને એ નામ આપી દીધું અને જો આ પદાવલીમાં ચલ એ બી આવ્યા છે તો જે પદાવલી શોધી છે એને આપણે x નામ આપી દીધું પછી આપણે એનું સાદું કરવાનું છે સાવ સરળ રીત છે તો તમારે મહેનત કરીને સમજવાનું છે તો આ તમારે ફેસબુકમાં તમારે લખી દેવાનું છે ઓકે ફરી મળીશું નેક્સ્ટ ચેપ્ટરમાં